नमस्कार विद्यार्थी मित्रों, हूँ नायक मेहुल कुमार। धोरण पांच विषय गणित गम्मत एम अपने प्रकरण चार आपणुं चालू हतुं भाग अने पूर्ण। एम अगाउ आपणे बे भागमां भणी गया, हवे आपणे आ त्रीजा भागमां आगळ अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 58 उपर रामूनुं शाकभाजीनुं खेतर एना विशे आपणे अभ्यास करीए। तो रामूना शाकभाजीना खेतरमां एने 9 सरखा भाग करेला छे। पाठ्यपुस्तकमां आपणे जोईए तो आपणने 9 सरखा भाग करेला छे, अने एमां તેના ખેતરમાં કઈ કઈ શાકભાજીઓ ઉગાડે છે એના વિશે અંદર માહિતી આપેલી છે। તો આપણે જોઈ શકીએ છીએ કે 9 સરખા ભાગ કરેલા છે, એમાં મરચું આવેલું છે, બટાકા છે, રીંગણ છે, પાલક, ટામેટા, આટલી શાકભાજી એને વાવેલી છે। તો એમાં આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન આપણને એવો કહે છે કે ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે, કે ખેતરનો સૌથી મોટો ભાગ એમાં જે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ। તો આપણે પાઠ્યપુસ્તકમાં નજર કરીએ તો સૌથી મોટા ભાગમાં શું આવેલું છે, ટામેટા છે, રીંગણા છે, બટાકા છે, કે શું આવેલું છે, કઈ શાકભાજી તમને વધુ દેખાય છે। તો ધ્યાનથી જોઈએ તો આપણે ટામેટા જે છે એ સૌથી વધારે ભાગમાં એણે વાવેલા છે, બરોબર છે। તો એમાં આપણે લખી શકીએ કે ખેતરમાં સૌથી મોટા ભાગમાં એને શું ઉગાડ્યું છે, ટામેટા, બરોબર। હવે કેટલા ભાગમાં ઉગાડેલા છે, તો કે 9 સરખા ભાગમાંથી 3 ભાગમાં, એટલે કે 9 સરખા ભાગમાંથી 3 ભાગમાં, 3 9 માં 8, એટલે એનો મતલબ કે 9 છે એટલે 3 × 3 અને અહીંયા 3, અહીંયા આપણે 3 × 1 લખી શકીએ, 3 × 1 = 3 એમ કે, બરોબર। 3 × 3 સરખી સંખ્યા ઉડે, એટલે કે 1/3 ભાગમાં એણે ટામેટા ઉગાડ્યા છે, એટલે કે 9 સરખા ભાગમાંથી 3 ભાગમાં ટામેટા ઉગાડેલા છે। તો એનો છેદ ઉડાડતો કે 1/3 ભાગમાં ટામેટા ઉગાડેલા છે, આ પહેલા પ્રશ્નનો આપણો જવાબ। બીજો પ્રશ્ન, કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે, તો બટાકામાં તમે જુઓ કેટલા ભાગમાં છે, 9 સરખા ભાગમાંથી 2 ભાગમાં। તો બીજા પ્રશ્નનો જવાબ આપણને શું મળે, 2/9 ભાગમાં બટાકા એમણે 2/9 ભાગમાં ઉગાડ્યા છે। ત્રીજો પ્રશ્ન, ખેતરના કેટલા ભાગમાં ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો છે, તો પાલક તમે જુઓ તો કેટલા ભાગમાં ઉગાડ્યો છે, તો કે 1 જ ભાગમાં। આ શું હતું, બટાટા, પાલક 1 જ ભાગમાં, એટલે કે 9 ભાગમાંથી 1 ભાગમાં, એટલે કે 1/9 માં 8 છે। હવે કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો છે, તો રીંગણમાં તમે જુઓ કે 2 ભાગ છે, બરોબર, તો કે આમાં નામાં એનો જવાબ છે બીજો, રીંગણ 2 ભાગમાં, એટલે કે 9 માંથી 2 ભાગમાં રીંગણ ઉગાડવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જોઈને તમે પણ કેટલાક પ્રશ્નો બનાવી શકો, જે આપણા પાઠ્યપુસ્તકમાં 59 પેજ ઉપર જે જગ્યા આપી છે, ખાલી જગ્યા, એની અંદર આપણે કેટલા પ્રશ્નો બનાવીએ, પ્રશ્નો અંદર લખવાના રહેશે। જેવા આવા પ્રશ્નો છે ને, એ પ્રમાણે કે કેટલા ભાગમાં બટાકા ઉગાડ્યા છે, તેવો બીજો પ્રશ્ન પણ બનાવી શકીએ કે કેટલા ભાગમાં મરચા ઉગાડેલા છે, આવા પ્રશ્નો પણ આપણે બનાવી શકીએ છીએ। હવે આગળ જોઈએ તો રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો। આ જે રામુ જે છે એનું ખેતર હતું, એ પોતાના જે મિત્રો છે એ મિત્રોને શાકભાજી આપવા માંગે છે, તો તેણે શું કર્યું છે, 5/5 ભાગના ટામેટા જે છે અને 1/3 પાંચમા ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાટા અબુ બકરને આપવા માંગે છે। એનો મિત્ર છે અબુ બકર, એને શું આપે છે, 5/5 ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાટા। શ્રીજાને 2/5 ભાગના ટામેટા અને 3/6 ભાગના બટાકા મળ્યા। હવે નેન્સીને બાકીની શાકભાજી મળી, હવે જે બાકી વધી એ શાકભાજી નેન્સીને મળે છે, તો અબુ બકરના ભાગ ઉપર વાદળી રંગનું વર્તુળ કરવાનું છે અને શ્રીજાને મળેલા ભાગ ઉપર પીળા રંગનું આપણે વર્તુળ કરવાનું
છે તો સૌપ્રથમ તો આપણને જોઈ શકીએ કે ટામેટા કેટલા છે અને બટાટા કેટલા છે, બરોબર છે? તો ટામેટા આપણે ગણીએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 ટામેટાની સંખ્યા કેટલી છે? 20 છે. ટામેટાની સંખ્યા 20. બટાકા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. બટાકાની સંખ્યા 18 છે તો ટામેટા કુલ 20 છે અને બટાટા કુલ 18 છે. એના આધારે આપણે દરેકને કેટલી શાકભાજી મળે છે એ આપણે જોઈએ. તો પહેલો કોણ છે? અબુ બકર. તો અબુ બકર ને કેટલી મળે છે એ જોઈએ. તો અબુ બકર ને શું મળે છે? ટામેટા કેટલા? 5/5, બરોબર છે? તો ટામેટા કેટલા મળે છે? 5/5. તો કુલ કેટલા છે? 20. કુલ કેટલા છે? 20 ટામેટા છે, બરોબર. એમાંથી 5/5 મળે છે, બરોબર. અને બટાકા 1/3 ભાગના. તો બટાકા એને 18 બટાકા છે, એમાંથી 1/3 ભાગના મળે છે. તો કેટલા મળે આપણે જોઈ લઈએ. તો અહીંયા 1/5 છે એટલે 20 ના આપણે છેદ વાળીએ તો 4 × 5 = 20. તો 5 × 5 ઉડી જાય. તો 4 × 1 = 4. તો અહીંયા 4 ટામેટા મળે અબુ બકર ને. બટાકાની વાત કરીએ તો કુલ બટાકા 18, એના 1/3 ભાગના બટાકા મળે એટલે અહીંયા 3 ને આપણે છેદ વાળવાનો છે. 3 × 6 = 18. 3 × 3 ઉડી જાય તો 6 × 1 = 6 બટાકા. તો અબુ બકર ને 4 ટામેટા અને 6 બટાકા મળે છે. એ પ્રમાણે આપણે ત્રીજા ને કેટલા મળે છે એ આપણે જોઈ શકીએ. તો ત્રીજા ને મળતા ટામેટા કેટલા? તો ત્રીજા ને 2/5 ભાગના ટામેટા મળે છે. તો કુલ ટામેટા 20, એમાંથી 2/5 ભાગના મળે છે. અને બટાકાની સંખ્યા આપણે જોઈ શકીએ તો બટાકા કુલ બટાકા 18, એમાંથી એને 3/6 ભાગના બટાકા મળે છે, એટલે કે 3/6 ભાગના. હવે આપણે આનો દાખલો ગણીએ તો અહીંયા 5 છે તો 5 ના ઘડિયામાં 20 આવે. 5 × 4 = 20. 5/5 ઉડી જાય તો ઉપર વધ્યા 4 અને 2, તો 4 × 2 = 8. તો 8 ટામેટા ત્રીજા ને મળે છે. બટાકામાં જોઈએ તો 18 × 3/6, તો 6 ના ઘડિયામાં 18 આવે. 6 × 3 = 18. તો 6 × 6 ઉડી જાય તો 3 × 3 = 9 બટાકા મળે છે. તો અબુ બકર અને શ્રીજાને મળેલા આપણે બટાકા અને ટામેટા જોયા. હવે એમાં શું છે કે અબુ બકરનો ભાગ જે છે ટામેટા અને બટાકા એમાં આપણે વાદળી રંગનું વર્તુળ કરવાનું છે. એટલે પાઠ્યપુસ્તકમાં જે આ ટામેટા આપેલા છે, બરોબર છે, તો અબુ બકર ને કેટલા ટામેટા મળે? તો કે 4 ટામેટા. તો 4 ટામેટા ઉપર આપણે વાદળી રંગ કરવાનો છે અબુ બકર નો. અને બટાકામાં 6 બટાકા, એટલે બટાકામાં 6 બટાકાની ઉપર આપણે વાદળી રંગ કરવાનો છે. એ પ્રમાણે શ્રીજાને, તો શ્રીજાને જે મળ્યા છે એમાં આપણે પીળો રંગનું વર્તુળ કરવાનું છે. તો શ્રીજાને ટામેટા 8 મળ્યા છે તો આપણે 8 ટામેટા ઉપર આપણે પીળા રંગનું વર્તુળ કરીશું. અને બટાકા એને 9 મળ્યા છે માટે આપણે 9 બટાકા ઉપર આપણે પીળા રંગનું વર્તુળ કરવાનું છે. હવે બાકીનું જે વધ્યું છે એ મળે છે નેન્સી ને. તો પ્રશ્ન શું છે કે નેન્સી ને કેટલા બટાકા અને ટામેટા મળ્યા? તો આપણે અહીંયા છેલ્લે કોનો દાખલો ગણવાનો છે? નેન્સી. તો નેન્સી ને મળેલા બટાકા, તો આપણે પહેલું ટામેટા શોધીએ. તો ટામેટા કુલ કેટલા હતા? 20 ટામેટા. હવે એમાંથી આ જે મળ્યા છે આ લોકોને આપણે બાદ કરવા પડે. તો અબુ બકર ને કેટલા ટામેટા મળ્યા છે? 4. અને ત્રીજા ને કેટલા મળ્યા છે? 8. તો શું થશે? 20 - 4 ના 8 કેટલા થાય? 12. હવે 20 માંથી 12 જાય એટલે
કેટલા મળે? પાંચ. તો આઠ ટામેટા નેન્સી ને મળે છે. નેન્સી ને ટામેટા કેટલા મળે? આઠ મળે છે. એ પ્રમાણે આપણે બટાકાની સંખ્યા જોઈએ. તો બટાકા કુલ છે 18 માઇનસ આને કેટલા મળે? 6 બટાકા અબુબકર ને અને શ્રીજા ને 9 બટાકા મળે. તો એ બેનો સરવાળો કરી અને કુલ સંખ્યામાંથી આપણે બાદ કરી દેવાના છે. તો 18 માઇનસ 6 અને 9 કેટલા થાય? 9 6 15. તો 18 માંથી 15 જાય તો કેટલા વધે? 3. તો નેન્સી ને 8 ટામેટા અને 3 બટાકા મળે છે. તો આપણો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પાછળના પેજ ઉપર 60 ઉપર કોણ વર્તુળને પહેલા રંગશે? અંદર એક વર્તુળ આપેલો છે અને એના 12 સરખા ભાગ કરેલા છે. હવે આ રમત કેવી રીતે રમવાની છે? કે 4-4 ના સમૂહમાં રમત રમી શકાય. દરેક ખેલાડીએ બતાવ્યા મુજબ એક વર્તુળ બનાવવાનું છે. અંદર ગોળ વર્તુળ બતાવ્યું છે પ્રમાણે પાઠ્યપુસ્તકની અંદર આપણે એક વર્તુળ બતાવ્યું છે અને એમાં 12 સરખા ભાગ કરેલા છે. તો એના આધારે આપણે જોઈએ તો એમાં તમારે ટોકન બનાવવાના છે. દરેક કાગળના ટુકડા પર 15 ટોકન બનાવવાના છે. જેમ કે એક તૃતીયાંશ ભાગ, એક તૃતીયાંશ, એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ, એક ષષ્ઠમાંશ, એક બારાંશ, બે બારાંશ, આ રીતે ટોકન બનાવી અને પછી એમાં એક થપ્પી બનાવી દેવાની અને પછી આપણે એના રમત રમવાની છે. હવે એમાં એ થપ્પીમાંથી એક ખેલાડી એક ટોકન ઉપાડશે અને એને જે ભાગ આવ્યો એટલા ભાગમાં એને આ વર્તુળમાં રંગ પૂરવાના છે. આમ રંગ પૂરતા પૂરતા આગળ વધીએ એમ ચિત્રને જે સૌથી પહેલા રંગ પૂરી દેશે એ એના વિજેતા ગણાશે. તો કે રમત કોણ જીતશે? કે જે સૌથી પહેલા રંગ પૂરી લેશે તેના ટોકન કયા હોવા જોઈએ? તો કે એક દ્વિતીયાંશ એટલે કે અડધો અડધ ભાગ, 12માંથી અડધો અડધ ભાગ 6 અથવા તો 6-12 આવો ટોકન હોય, બે ટોકન એવા એના હાથમાં આવી જાય તો આખે આખું વર્તુળ એનું કમ્પ્લીટ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 60 ઉપર નજર કરીએ તો કાર્ડનો કોયડો છે, એમાં આપણને 4 ચોરસ આપેલા છે. હવે એના આધારે આપણને બાજુના પેજ નંબર 61 ઉપર પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના આધારે આપણે આગળ જોઈએ. તો પહેલો પ્રશ્ન એવો છે કે ચોરસ એ ના સફેદ ભાગને, એટલે કે ચોરસ એ છે એનો જે સફેદ ભાગ જે છે એ સફેદ ભાગને બે સમાન ભાગમાં વહેંચો. કે જવાબ મેળવ્યો, શું તે સરળ હતો? તો કે આપણે જોઈએ કે આ જે ભાગ છે સફેદ ભાગ એને બે સરખા ભાગમાં આપણે વહેંચવું હોય તો આપણે વચ્ચે એક લીટી કરવાથી એના બે સરખા ભાગ થઈ જાય છે, બંને ભાગ સમાન થઈ જાય છે. એટલે આ જવાબ તો આપણા માટે સરળ રહ્યો. હવે બીજો પ્રશ્ન, ચોરસ બી ના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો. હવે ચોરસ બી છે એના 3 સમાન ભાગમાં વહેંચવું હોય તો આપણો આ ચોરસ એમાં એક ભાગ આપેલો છે તો 3 સમાન ભાગમાં કરીએ તો આ રીતે થઈ જાય 1, 2 અને 3. 3 સરખા ભાગમાં વહેંચણી થઈ ગઈ એની. પ્રશ્ન 3, ચોરસ સી ના સફેદ ભાગને 4 સરખા ભાગમાં વહેંચો. હવે એને આપણે શું, તે થોડું મુશ્કેલ છે? તો ચિંતા ન કરો, શાંતિથી કરવાનું છે. ન કરી શકો તો એનો જવાબ આપણને છેલ્લા આપેલો છે. ન આપણને ખબર પડે તો આપણે છેલ્લે એને બીજે જોઈ શકીએ છીએ, બરોબર છે? તો આ રીતનો આપણો જે છે એને આપણે આ રીતે એને 4 સરખા ભાગમાં આપણે વહેંચવાનો રહેશે, બરોબર છે? આ રીતે જો 1, 2, 3 અને આ ચોથો ભાગ 4 સરખા ભાગમાં આપણે એને વહેંચી દીધું. એ પ્રમાણે ચોરસ ડી પ્રશ્ન 4, એમાં ચોરસ ડી ના સફેદ ભાગને 7 સરખા ભાગમાં વહેંચવાનો છે. આના માટે વિશ્વ રેકોર્ડ 7 સેકન્ડનો છે, પરંતુ તમે થોડી મિનિટો લઈ શકો છો. તો આપણે એમાં જોઈએ કે આ અઘરું નથી, ડીમાં તો 7 સરખા ભાગ કરવાના કે, એટલે આપણે શું કરીએ, આ 1, 2, 3, 4, 5, 6 અને 7 7 સરખા ભાગમાં એનું વિભાજન થઈ જાય છે. આ તો એકદમ સરળ હતું ડી વાળું. તો હવે આપણે એની અંદર આગળ જોઈએ, અનુમાન કરો અને તપાસો. એમાં આપણને થોડા ચિત્રો આપેલા છે અને કેટલા ભાગમાં રંગ પૂર્યો છે એ અંદર કહ્યું છે અને આપણે એનો જવાબ આપવાનો
तो पहलू छे के दरेक आकार ना केतला भाग में रंग पूरेलो छे, पहला जवाब नु अनुमान करो अने पछी जवाब आपणे चकासवानो छे। तो आपणे अनुमान करिए तो कुल केतला भाग छे अने एक भाग में रंग पूरेलो छे, बराबर छे? એટલે તમારે અનુમાન કરવાનું છે અને પછી આપણે જવાબ ચેક કરવાનો છે। તો આપણે જોઈ શકીએ કે કેટલા ભાગ બને આના, આ મધ્ય બિંદુ છે, કેટલા ભાગ બને? તો ખૂણા પ્રમાણે બનાવવો જોઈએ, બરોબર? આ ખૂણા પ્રમાણે ભાગ બનાવીએ તો કુલ કેટલા ભાગ છે ગણો અને પછી કેટલા ભાગમાં રંગ પૂર્યો છે એ આપણે ચોક્કસપણે કહી શકીશું। તો જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, કુલ આઠ ભાગ છે। હવે આઠ ભાગમાંથી એક ભાગમાં રંગ પૂર્યો છે એટલે કે એક અષ્ટમાંશ આપણો જવાબ આવે। પહેલાનો જે જવાબ છે એક અષ્ટમાંશ આવે, બરોબર છે? કારણ કે કુલ આઠ ભાગમાંથી એક જ ભાગમાં પૂર્યો છે। એ પ્રમાણે આપણો બીજી આકૃતિ જોઈએ તો એમાં કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, તો કાં તો કુલ ભાગ કેટલા થાય એ આપણે અંદાજ લગાવવો પડે। તો જો આ સીધે સીધો આપણે કરી શકીએ, આ અને આ જોડી દઈએ અને આ જોડી દઈએ, કુલ કેટલા ભાગ થયા? છ ભાગ, છ ભાગમાંથી કેટલા ભાગમાં? એક ભાગમાં, તો કે એક ષષ્ઠમાંશ। આનો જવાબ કેટલો આવે? એક ષષ્ઠમાંશ ભાગમાં રંગ પૂરેલો છે। આપણે ત્રીજો જોઈએ તો ત્રીજી આકૃતિમાં બે જે ચોરસ છે એમાં રંગ પૂરેલો છે, તો કુલ કેટલા ભાગ હશે? તો આ પ્રમાણે થઈ શકે, તો આપણે એમાં કરી જોઈએ કે આપણે જોડી લઈએ એટલે ખ્યાલ આવી જાય આપણને કે આ જોડી નાખ્યું, અહીંથી આ જોડી નાખેલું, પછી અહીંયા જોડી દઈએ, પછી આ ભાગ આમ સીધો ખેંચી લઈએ અને આ વસ્તુ અહીં જોડી લઈએ, તો કેટલા ભાગ થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, નવ ભાગ। એમાંથી કેટલા ભાગમાં છે? બે ભાગમાં, એટલે કે નવમાંથી બે ભાગ, એટલે કે બે નવમાંશ ભાગમાં રંગ પૂરેલો છે। એ પ્રમાણે આપણે ચોથી આકૃતિમાં જોઈએ તો ચોથી આકૃતિમાં આપણે કુલ કેટલા ભાગ બને છે એ નક્કી કરો। તો સીધે સીધો આને આમ જોડી, બરોબર છે, આ જોડી લઈએ આને, તો આને પણ આ પ્રમાણે અહીં કરી લઈએ, આ કરી, હવે આને પણ બે સરખા ભાગ વહેંચી દેવાના છે, તો કુલ કેટલા ભાગ થાય છે? અહીંયા પણ આ જોડવાનું છે, તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, કુલ ભાગ પંદર છે। પંદર માંથી કેટલા ભાગમાં રંગ કરેલો છે? એક, બે, ત્રણ, ચાર, એટલે કે પંદર માંથી ચાર, એટલે કે ચાર પંદરાંશ। તો આનો પણ આપણને જવાબ મળી ગયો। હવે આપણો પ્રશ્ન બી આવે છે, એમાં કે તમને આ ચિત્ર યાદ છે, નાના ત્રિકોણ ને જુઓ, ત્યારે બી બી વાળો પ્રશ્ન છે કે આ નાના ત્રિકોણ ને તમે જુઓ અને તે ચોરસનો કેટલામો ભાગ છે તે તમે કેવી રીતે શોધશો? તો કે મોટા ત્રિકોણ અને બીજા આકારોને નાના નાના ત્રિકોણમાં આપણે વિભાજીત કરવાનું છે। વિભાજીત કરીએ લાલ ત્રિકોણની જેમ, તો કુલ કેટલા નાના ત્રિકોણ બનશે એ આપણે અંદર આકૃતિમાં આપણે કરી જોઈએ, તો આપણને ખ્યાલ આવશે। તો અહીં પ્રમાણે આપણે આને નાના નાના ત્રિકોણમાં આપણે વિભાજીત કરી દઈએ, બરોબર? આ પ્રમાણે આપણે આને વિભાજીત કરી દેવાનું છે, બરોબર છે? તો આ પ્રમાણે આપણે વિભાજન કરીએ તો આ એક મોટો ચોરસ, એની અંદર એક નાનો ચોરસ અને આ બધા ભાગ, એમ કે આ લીટીને સીધી આમ જોડી દઈએ, બરોબર છે? તો કુલ કેટલા ભાગ અંદર થાય છે આપણે ત્રિકોણના? તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, કુલ સોળ ત્રિકોણ, નાના નાના ત્રિકોણ થાય છે, એમાંથી એક ભાગમાં એટલે કે એક સોળાઉસ ભાગમાં રંગ પૂરેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો, એના નીચે છે રંગીન ભાગ, એ રંગીન ભાગમાં પહેલો નંબર જે આપ્યો છે એમાં આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે, બરોબર છે? તો આપણને અંદર
આ રીતે કરીને આપેલું છે રંગીન ભાગમાં. આ તમારે બધું નોટબુકમાં આપણે લખવાનું છે, બરોબર. પહેલો ભાગ આ રીતે છે, એમાં અડધો ભાગ કરેલો છે, બરોબર. એટલે એક ભાગમાં વાદળી રંગ છે અને બીજા ભાગમાં ગુલાબી રંગ આપેલો છે. હવે એમાં આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકી એક ભાગ કેટલા ભાગ સરખા છે, તો બે. તો ખાલી જગ્યા શું લખીશું, બે સરખા ભાગમાંથી એક ભાગમાં વાદળી રંગ છે. એમાં હવે બીજા નંબરનું, આ પેલા નંબરનું હતું, બીજા નંબરનું આપણે જોઈએ તો એમાં આ રીતે ભાગ કરેલા છે, બરોબર. ચાર સરખા ભાગ કર્યા છે, ચાર સરખા ભાગમાંથી આ ભાગમાં આખો વાદળી રંગ છે અને આ ભાગમાં આખો ગુલાબી રંગ છે, બરોબર છે. હવે એમાંથી આ વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ, તો કેટલા ભાગ, ચાર સરખા ભાગ. એમાંથી ચાર સરખા ભાગ પૈકીના, ચાર સરખા ભાગ પૈકીના બે ભાગમાં વાદળી રંગ છે. આ રીતે ચાર સરખા ભાગ, ચાર ભાગ કરેલા છે, એમાંથી ચાર સરખા ભાગમાંથી બે ભાગમાં વાદળી રંગ કરેલો છે. એવી રીતે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. હવે એ વર્તુળમાં કુલ કેટલા ભાગ કરેલા છે એ આપણે જોઈએ, તો કે એ વર્તુળની અંદર કુલ ભાગ છ ભાગ કરેલા છે. આ રીતે, બરોબર છે. એટલે આ ભાગ આખો વાદળી રંગનો છે અને આ ભાગ આખો ગુલાબી રંગનો છે. તો કુલ કેટલા ભાગ છે, છ ભાગ. અને છ સરખા ભાગમાંથી કેટલા ભાગમાં વાદળી રંગ છે, તો એક બે ત્રણ, ત્રણ ભાગમાં વાદળી રંગ આપેલો છે. આ રીતે આપણે લખી શકીએ કે અહીં વર્તુળને છ સરખા ભાગમાં વહેંચ્યો છે અને એમાં છ સરખા ભાગ પૈકી ત્રણ ભાગ વાદળી રંગ કરેલો છે. એ પ્રમાણે ચોથી આકૃતિ, ચોથી આકૃતિમાં કેટલા ભાગ કરેલા છે, તો વચ્ચે મધ્યમાંથી આ બાજુના બધા ભાગ વાદળી અને આ બાજુના બધા ભાગ ગુલાબી. તો કુલ કેટલા ભાગ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કુલ આઠ સરખા ભાગ કર્યા છે. અને આઠ સરખા ભાગમાંથી એક બે ત્રણ ચાર, ચાર ભાગમાં વાદળી રંગ છે, બરોબર. તેથી આપણે કહી શકીએ કે એક દ્વિતીયાંશ, બરોબર છે. અહીંયા બે ચતુર્થાંશ, ચારમાંથી બે ભાગ, અહીંયા છ માંથી ત્રણ ભાગ, એટલે કે ત્રણ ષષ્ઠમાંશ, અહીંયા આઠમાંથી ચાર ભાગ, ચાર અષ્ટમાંશ. આ બધા શું છે, એકબીજાના શું કહેવાય, સમ અપૂર્ણાંક કહેવાય છે. એકબીજાના સમ અપૂર્ણાંક કહેવાય, કે એક દ્વિતીયાંશ, બે ચતુર્થાંશ, ત્રણ ષષ્ઠમાંશ, ચાર અષ્ટમાંશ, બરોબર. બે ને બે વડે ગુણીએ તો ચાર આવે, બે ને ત્રણ વડે ગુણીએ તો છ આવે. ઉપર એક દ્વિતીયાંશને ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણવાથી આપણને આગળ આગળ સમ અપૂર્ણાંક મળી જાય છે. એ આપણે આગલા ભાગમાં પણ જોયું હતું. તો અહીં એક દ્વિતીયાંશ છે, બે વડે ગુણાકાર કરીએ તો બે દુ ચાર, તો આના બે વડે કરીએ તો એક દુ દુ. પછી બે ને ત્રણ વડે લઈએ, બે તરી છ, તો અહીંયા એક તરી ત્રણ, તો આપ મળી જાય. બે ને ચાર વડે ગુણાકાર કરીએ, બે ચોક આઠ, તો આને પણ એક ચોગા ચાર. તો આ રીતે આપણને એના સમ અપૂર્ણાંક પણ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જે બોર્ડ ઉપર લેસન જે છે એ આપણે નોટબુકમાં બધી જ આકૃતિ સાથે આપણે આ કામ અંદર કરવાનું છે. તો આશા રાખું છું કે તમને આ પાઠમાં મજા આવી હશે. આવજો.